નમસ્કાર દર્શક મિત્રો, હું છું મુકેશ જાની અને આપણે આજે એક ખાસ જગ્યા ઉપર આવ્યા છે જે મંદિર આમ તો નાનું છે પણ ઇતિહાસ ખૂબ મોટો છે. આવા ઘણા ગુજરાતની અંદર નાના નાના મંદિરો છે પણ એના ઇતિહાસ બહુ જ મોટા હોય છે. તો આપણે એ જગ્યા ઉપર આવ્યા છે, તે છે સામતાપા ધામ તરીકે ઓળખાય છે અને તે છે ડેડણ પાસે આવેલો છે. ડેડણથી મેક્સિમમ 8 કિલોમીટર થાય અને તેનો તાલુકો લાગે છે જાફરાબાદ અને અમરેલી જિલ્લો છે. તો આપણે ત્યાં પહોંચી ગયા છે. મારી પાછળ જે દેખાય છે તે ગેટથી આપણે હવે અંદર જવાનું છે. આ મંદિરના ઇતિહાસમાં તો એવું છે કે સામતાપાનો જન્મ જાફરા કુટુંબમાં થયો હતો. સામતાપા દાન બાપુના શિષ્ય હતા અને તે ફાચરિયાથી ઘોડી લઈને ચલાલા હરરોજ જતા. એકવાર રાસ રમતા રમતા સામતાપાએ દાંડિયો ઘા કર્યો અને તેમના ગુરુ દાનબાપુ પૂછેલા ત્યાં શું કર્યું, ત્યારે તેને એવો જવાબ દીધેલો કે મારી જોકમાં ગાયું બાંધેલી છે અને તેના મારણ કરવા માટે હવાજ પડ્યો છે જોકમાં બાપુ, એટલે મેં આ એને મારવા માટે ઘા કરેલો છે. પછી તો તે તપાસ કરવામાં આવી ગામમાં કે ભાઈ આ હવાજ પડ્યો તો કે નહોતો પડ્યો. ત્યારે ગામમાં જાણવા મળ્યું કે આ એ સમયે સાવજ પણ પડ્યો હતો ને તે ભાગી પણ ગયો હતો. તે આવા હતા સામત બાપુ, તેના પરચા પણ આવા હતા. સામતાપાની જગ્યામાં 12 ભીસ ભરવામાં આવે છે. ભરવાડ સમાજ અને સમસ્ત ગામ સમાજ દ્વારા આ 12 ભીસ ભરવામાં આવે છે. જ્યાં સુધી મને ખ્યાલ હતો ત્યાં સુધીનો મેં સંપૂર્ણ મેં ઇતિહાસ સામતાપાનો કીધો. આને સિવાયનો પણ ઘણો ઇતિહાસ છે સામતાપાનો, પણ બહુ લાંબો ઇતિહાસ છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળ્યા કરે. વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો, અમારા વિડીયો તમને કેવા લાગે છે અને અમે આવા મંદિરોના તમને દર્શન કરાવીશું, અલગ અલગ જગ્યાઓ પણ દેખાડશું, પણ કોમેન્ટ જરૂર કરજો મારા વિડીયો કેવા તમને લાગે છે. જગ્યાનું સરનામું તો તમને પહેલાં આપી દીધું છે પણ ફરીવાર આ જગ્યા ફાચરિયા ગામમાં આવેલી છે જેનો તાલુકો લાગે છે જાફરાબાદ અને અમરેલી જિલ્લો લાગે છે. સાથે સાથે આ વિડીયો શેર પણ કરજો
જેથી કરીને બીજાને પણ ખ્યાલ આવે આવું સરસ રમણીય મંદિર છે। વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો।